પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે સુરતમાં 1058 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઓનલાઈન લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સુરતમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 636 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ સુરત એરપોર્ટ ખાતેથી જ નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત 1058 કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ નવસારીના દાંડીમાં 110 કરોડ રૂપિયાના ખર્ચે 150 એકરમાં બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીના આગમન અને રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઈ રહે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકપાલની નિમણૂક માટે અન્નાના અનશન શરૂ. લોકપાલ અને લોકાનિયુક્ત નિમણૂક માટે રાલેગણ સિદ્ધિમાં આજથી અનશન પર સમાજસેવી અન્ના હજારે. સામાજિક કાર્યકર અન્ના હજારે ફરી એક વખત આંદોલન અને અનશનની શરૂઆત કરી છે. આજે સવારના 10 વાગ્યાથી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અન્નાએ અનશનનો પ્રારંભ કર્યો છે. લોકપાલની નિયુક્તિના મુદ્દે અન્નાએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે રણશિંગ ફૂંક્યું છે. થોડા દિવસ પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકાયુક્ત નિયુક્ત કરવા માંગણી કરી હતી. અન્નાએ જણાવ્યું હતું કે લોકપાલ કાયદો બન્યાને 5 વર્ષ થઈ ગયા છે, છતાં પણ મોદી સરકાર વારંવાર બહાનાબાજી કરી રહી છે. સરકારના દિલમાં નિયુક્તિની ભાવના હોત તો શું તેમાં 5 વર્ષ લાગ્યા હોત? મારા અનશન કે આંદોલન કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નથી, સમાજ અને દેશની ભલાઈ માટે હું વારંવાર આંદોલન કરતો રહ્યો છું, એ પ્રકારનું જ આ આંદોલન છે. અમદાવાદના જીવરાજ પાર્કમાં સુરત જેવી આગની દુર્ઘટના સર્જાતા રહી ગઈ. જીવરાજ પાર્કના કોમ્પ્લેક્સમાં આગ લાગતા ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવાયા. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના ડનલોપ અને થર્મોકોલના ગ્રાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હતી. આગ લાગી તે સ્થળે ટ્યુશન ક્લાસીસમાં 16 વિદ્યાર્થી ટ્યુશન માટે આવ્યા હતા. ફસાયેલા આ તમામ વિદ્યાર્થીઓને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. નિયમો નેવે મૂકીને કોમ્પ્લેક્સનો રહેણાંક અને કોમર્શિયલ બંને રીતે ઉપયોગ થતો હતો. સ્થાનિકોએ અનેક વખત ગોડાઉન ન રાખવાની રજૂઆત કરી હોવા છતાં માલિકે તેમના વાત પર ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને ઈડીની નોટિસ, ફોરેન કરન્સીના સ્મગલિંગનો આરોપ. જાણીતા પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન મોટી મુશ્કેલીમાં ફસાયા છે. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ફેમાના ઉલ્લંઘન મામલે નોટિસ ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાહત પર ભારતમાં વિદેશી ચલણના $2,25,000 સ્મગલિંગનો આરોપ છે. આ અંગે ઈડીએ તેમની પાસે જવાબ માંગ્યો છે. રાહત અગાઉ 2011 પણ દિલ્હી એરપોર્ટ પર $2,25,000 સાથે ઝડપાયા હતા. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ. રાજઘાટ પર પીએમ મોદી અને રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજધાની દિલ્હી ખાતે રાજઘાટ પર પહોંચ્યા હતા. તેમણે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારામન, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.